ગરમીની શરૂઆત થતાં ખાવાની વસ્તુઓ જલ્દીથી બગડી જવાની શક્યતાઓ રહેતી હોય છે ત્યારે આ સિઝનમાં લોકોને યોગ્ય આરોગ્યપ્રદ ખાદ્ય સામાન મળી રહે તેવા આશયથી સુરત મનપાના આરોગ્ય વિભાગે ઓપરેશન હેલ્થકેર શરૂ કર્યું છે જે અંતર્ગત છેલ્લા કેટલાક દિવસથી જુદા જુદા માર્કેટોમાં આરોગ્ય વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે ત્યારે પાંડેસરામાં આવેલા હાઉસિંગના ગોડાઉનોમાં ગુરુવારના રોજ કેરીના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી મોટા પ્રમાણમાં કાર્બાઇડથી પકવવામાં આવતી કેરીઓનો જથ્થો મળી આવ્યો હતો આ વિસ્તારના ત્રણ ગોડાઉનમાંથી ચારસો નેવું કિલો કેરી અને પાંચ કિલો કાર્બાઇડનો જથ્થો મળી આવ્યો હતો જેનો નાશ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગે કાર્બાઇડથી પકવવામાં આવતી પંદરસો કિલો કરતા પણ વધારે કેરીનો નાશ કર્યો છે પાંડેસરા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના વિસ્તારમાં કેરીના ત્રણ ગોડાઉનોમાં આરોગ્ય વિભાગે આજે રેડ પાડી હતી અને તેમાંથી લગભગ આ કાર્બહે કેરી પકડાતા હાજર સાતસો નેવું કિલો કેરીનો જથ્થાનો જથ્થાને પકડી પાડી એને અમારા ખજૂ ડિસ્પોઝલ સાઇટ પર એનો નાશ કરવામાં આવ્યો છે કેરી ખાવાની લોકોની ઘેલછાનો કેટલાક વેપારીઓ ગેરલાભ પણ ઉઠાવતા હોય છે અને એક સપ્તાહમાં જ કાર્બાઇડથી કેરી પકાવી લોકોના આરોગ્ય સાથે ચીડા કરવામાં આવે છે કાર્બાયડ થી પકવેલી કેરી ખાવાથી આંતરડાના રોગો થવાની શક્યતાઓ રહેલી છે તેમજ જો વધારે પ્રમાણમાં આ પ્રકારની કેરી આરોગવામાં આવે તો કેન્સર પણ થઈ શકવાની શક્યતાઓ રહેલી છે કેરીની વાત આવે છે તો કેરીને લૈભાગવું વેભાર્યો જલ્દી પાકી જાય એ હેતુસર જે કેલ્શિયમ કાર્બાઇડ નામનો એક પાવડર અથવા તો જે ગાંગડા મળે છે કે જે વેલ્ડિંગના કામ માટે વપરાય છે એટલી બધી એમાંથી ગરમી પેદા થાય છે એ કેલ્શિયમ નો ઉપયોગ કરીને જે સામાન્ય રીતે કેરી છ સાત દિવસમાં પાકતી હોય તે કેરી એક દિવસમાં પકવીને જલ્દી નફો રળવા માટે આવી રીતે બજારમાં મૂકવામાં આવે છે કુદરતી રીતે પાકેલી કેરી અને કાર્બાઇડથી પકાવવામાં આવેલી કેરીને પારખવી મુશ્કેલ છે તેને માત્ર સ્વાદથી જ ઓળખી શકાય છે કાર્બાઇડથી પકવેલ કેરી દેખાવમાં તો કેસરી જ હોય છે પરંતુ સ્વાદમાં ખાટી હોય છે તેમજ કેરીના જે ભાગને કાર્બાઇડ અડકે છે તે ભાગ થોડો કાળો પડી જતો હોય છે ત્યારે લોકો આવી બાબતોને ધ્યાને રાખીને કેરી ખરીદે તે બહુ જ જરૂરી છે કેમેરામેન કિશન સનોલ સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત